વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે પૂરકગણ વિશે વાત કરવાના છીએ અને પૂરકગણના ગુણધર્મો શું છે એ જોવાના છીએ. પૂરકગણ જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ. પૂરકગણ વિશે જોઈશું. ધારો કે યુ એક સાર્વત્રિક ગણ છે અને કેપિટલ એ એ યુનો સબસેટ છે, એટલે કે ઉપગણ છે. લખીશ, ધારો કે યુ સાર્વત્રિક ગણ છે અને એ કેપિટલ એ એ યુ નો ઉપગણ છે. યુ તમને શું આપ્યું છે? સાર્વત્રિક ગણ આપ્યું છે. ઓકે, અને એ શું છે? એનો ઉપગણ છે, એટલે એ સબસેટ ઓફ યુ આપ્યું છે. યુમાં હોય તેમજ એમાં ન હોય, યુમાં હોય પરંતુ લખી દઉં છું, યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને, તેવા તમામ ઘટકોથી બનતા ગણને પૂરક ગણ ઘટકોથી બનતા ગણને પૂરક ગણ કહે છે. બરાબર, ધારો કે યુ શું છે? સાર્વત્રિક ગણ છે અને એ એ યુ નો ઉપગણ છે, એટલે એ ઇઝ સબસેટ ઓફ યુ. પછી શું છે કે યુમાં હોય પરંતુ, એટલે કે યુના એવા ઘટક લેવાના હોય કે જે એમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે, એનો પૂરક ગણ કહે છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ક્લિયર થશે. તેને સંકેતમાં કોને સંકેતમાં, તેને એટલે પૂરક ગણ એ ને, તો તેને સંકેતમાં એ ડેશ વડે દર્શાવાય છે. અને એ ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એ. યુ માઇનસ એ એટલે શું? કે યુમાં હોય પરંતુ એમાં ન હોય એવા ઘટકો તમારે લેવાના છે. તમારું શું બની જશે? એ ડેસ. બરાબર, એ ડેસ એટલે શું? કોમ્પ્લિમેન્ટ ઓફ એ, એવું પણ વાંચી શકો છો તમે. બરાબર, એ ડેસ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એ. જે આજે તમારી વ્યાખ્યા છે, ડેફિનેશન, એનું જો આપણે ગાણિતિક રીતે લખવું હોય તો આવી રીતે લખાશે. એ ડેસ ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એનો મતલબ શું? કે એક્સ એક્સ કેવા લેવાના છે? કે જે યુમાં હોય પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, એટલે કે એમાં ન હોવા જોઈએ. યુમાં હોય પરંતુ એમાં ન હોય એવા ઘટકો આપણે એ ડેશની અંદર લેવાના છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે આપણા ક્લાસની જ વાત કરીએ તો ઇલેવન્થ સાયન્સમાં ભણતા તમામ સ્ટુડન્ટ્સનો ગણ, ઇલેવન્થ સાયન્સમાં ભણતા તમામ સ્ટુડન્ટ્સનો ગણ, એને હું યુ લઉં છું. So U is equal to 11 science na tamam students che. 11 science na tamam students che. Barabar. So 11 science tamam students are ready. So you will have to be able to do that. Okay, so U is such that 11 science na tamam students no girl che. તો 11 સાયન્સના તમામ સ્ટુડન્ટ્સ એટલે આપણે જાણીએ છીએ કે આપણા ક્લાસની અંદર છોકરાઓ પણ છે, છોકરીઓ પણ છે. અને સપોઝ હું ગણ એ લઈ લો, ગણ એ છે કે 11 સાયન્સના ના 11 સાયન્સના 11 સાયન્સની ગર્લ્સ બરાબર. તો એ શું છે કે 11 સાયન્સની ગર્લ્સનો સમાવેશ અંદર થયેલો છે. બરાબર, ગર્લ્સનો સમાવેશ થયેલ છે એવું લખવા પણ ચાલે કે ગર્લ્સ આવે છે તો પણ ચાલશે. બરાબર, હવે તો આપણે શું એનો એનો કોમ્પ્લિમેન્ટ એટલે કે પૂરક ગણ શોધવું હોય તો શું આવશે? તો યુમાં હોય પરંતુ એમાં ન હોય. બરાબર, પણ એમાં તો શું છે? એમાં તમને શબ્દ છે કે ગર્લ્સ, ગર્લ્સ આવેલી છે. બરાબર, તો બાકી શું રહેવાનું? તો બોયઝ, કારણ કે યુની અંદર શું છે? 11 સાયન્સના ટોટલ જે છોકરાઓ છે બધા જ આવેલા છે, કે જેમાં ગર્લ્સનો પણ સમાવેશ થયેલો છે અને બોયઝનો પણ સમાવેશ થયેલો છે. અને આપણે ગણ એ જ લીધું કે જેની અંદર ફક્ત ગર્લ્સ આવેલી છે.
ओके तो तमारो एडेस से बनवानो जो बाकी बच्चे सो बाकी रेवर जो यू वाले छे तो तमाम बॉडीज नो गुड 11 साइंस ना बॉयज नो गर्ल ये तमारो सो થશે एडेस से ओके બીજો એક एग्जांपल લઈ લઈએ તો एग्जांपल छे ए इज इक्वल टू 1 2 3 4 5 6 अप टू इन्फिनिटी એટલે કે બધી દર સંખ્યા આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ અને આ તમારો યુ છે અને એ હું લઈ લઉં છું a is equal to 1 3 5 7 એટલે કે અયુગ્મ સંખ્યા લઈ લઈશ બરાબર તો હવે આ એડેસ શું બનવાનું તો એડેસ is equal to u minus a એડેસ is equal to શું થાય u minus a બરાબર તો કેવા બધા લેવાના આપણે કે જે a માં નહીં આવેલા હોય બરાબર તો 1 3 5 7 તો આવેલા છે 1 3 5 7 એટલે a ના આપણે મૂકી લેવાના તો a માં શું નથી આવ્યું તો કયા એલિમેન્ટ 2 4 2, 4, 6, 8 આ બધા એલિમેન્ટ એના અંદર આવેલા નથી માટે એડેસ બરાબર તમારું શું થઈ જવાનું 2, 4, 6, 8 તો આ તમારો પૂરક ગણ થયો હવે જો આપણે બે આંકની સ્વરૂપે લખવું હોય તો આ તમારું યુ છે બરાબર સાર્વત્રિક ગણ ઓકે હવે અંદર હું એક ગણ એ બતાવીશ આ છે આપણો ગણ એ ઓકે તો એડેસ તમારો શું થવાનો કે યુ માં હોય પરંતુ એ માં ન હોય તો યુ એટલે કે આખો આવો તમારો યુ બરાબર આખો તમારો યુ આવશે તો યુ માં હોય પરંતુ એ માં ન હોય તો આ તમારો આ શું છે એટલે સરખો દોર્યું છે મેં એ છે તો એ માં નહીં હોય એવા એલિમેન્ટ લેવાના છે તમારો આ ક્વેશ્ચન આવશે આ તમારો શું થઈ જવાનું એડેસ બરાબર આ થઈ તમારી એડેસ ને વેલ આકૃતિ હવે આપણે આગળ જોઈશું એક્ઝામ્પલ આ થયું તમારું પૂરક ગણનો કન્સેપ્ટ ક્લિયર થયો બધાને ઓકે આગળ જોઈશું હવે આપણે એક્ઝામ્પલ છે તમારું 22 યુ ઇઝ ઇક્વલ ટુ આ શા માટે જો તમને ખ્યાલ આવશે આગળ યુ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 a બરાબર આપ્યું છે 2 3 અને b બરાબર આપ્યું છે 3 4 5 આપણે ફાઇન્ડ શું કરવાનું છે a ડેશ b ડેશ a ડેશ છે b ડેશ a યોગ b શોધો અને તે પરથી બતાવો કે a યોગ b નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ ઓકે સો આપણે છે એક્ઝામ્પલ 22 ના અંદર યુ આપો છે તમને 1 2 3 4 5 6 અને a આપ્યો છે 2 3 b તમને આપ્યો છે 3 4 5 હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો a ડેશ ઓકે a ડેશ ફાઇન્ડ કરી તો a ડેશ બરાબર શું લખાય u માઇનસ a બરાબર તો u ના એલિમેન્ટ તમારા બોલો 1 2 3 4 5 6 માઇનસ a ના એલિમેન્ટ કરીએ તો 2 3 ઓકે શું કરવાનું આપણે હવે a માં હોય સોરી u માં હોય પરંતુ a માં ન હોય તો u ની અંદર તો 2 છે અને 3 પણ છે જે a ની અંદર પણ આવેલા છે તો એના સિવાયના u ના ઘટક લખવાના છે તો 2 3 સિવાયના ઘટક કયા કયા છે તો 1 4 5 6 આ તમારો શું થઈ જવાનો a ડેશ ઓકે એ જ રીતે b ડેશ શોધીશું તો b ડેશ બરાબર u માઇનસ તો u તમારો 1 2 3 4 5 6 માઇનસ b કેટલા છે તો 3 4 5 3 4 5 બરાબર તો કયા ઘટક લેવાના છે આપણે કે જે u માં હોય પરંતુ b માં ન હોય તો b માં તો 3 4 5 છે ને u માં પણ 3 4 5 છે એટલે એના સિવાયના ઘટક લેવાના કયા તો 1 2 6 આવશે 1 2 6 આ થયો તમારો બીડેસ હવે આ એડેસ અને બીડેસ જે મળ્યા એને શું લેવાનું છે આપણે છેદ લેવાનું છે તો એડેસ છેદ બીડેસ એડેસ ની વેલ્યુ કેટલી મળી 1 4 5 6 છેદ બીડેસ કેટલું મળ્યું તો 1 2 6 હવે આ બંનેનો છેદ ગણ લઈ કોઈ એલિમેન્ટ સમાન છે કે નહીં બંને ગણની અંદર તો 1 બંને માં આવેલા છે તો 1 લઈ લઈએ 2 નથી આવેલા 4 પણ નથી આવેલા 5 પણ નથી આવેલા પણ 6 આવેલા છે
तो ए सोचे आपण तो 11 साइंस ने जितनी पण गर्ल्स छे एरो कर छे અને એડે શું છે તો 11 સાયન્સ ના જેટલા પણ બોયઝ છે એનો ગણ છે તો એ બંનેનો આપણે યોગ કરશું એટલે શું આવે તો 11 સાયન્સ ના ટોટલ સ્ટુડન્ટ જે છે એનો આવવાનો 11 સાયન્સ ના તમામ સ્ટુડન્ટ્સ માં બોયઝ અને ગર્લ્સ નો પણ સમાવેશ થાય માટે એ જો એડે બરાબર શું મળી જાય યુ મળી જાય ઓકે હવે બીજું છે એ છે એડે તો એ તમારું શું છે કે ગર્લ્સ અને એડે શું છે બોયઝ તો એ બંનેનો આપણે છેદ ગણ લઈએ તો કોઈ કોમન આવવાનું જ નથી કારણ કે એ તો શું છે ગર્લ્સ એકલી છે અને બીડેસ શું છે તો બોયઝ એ છે બીડેસ બરાબર શું થઈ જવાનું તમારો ફાઈવ બીડેસ બરાબર તો આ તમારો ગુણાકારનો નિયમ છે હવે સેકન્ડ દ વર્ગનો નિયમ જે આપણે ઓલરેડી પ્રૂવ કરી રહ્યા છે એ યોગ બી નો હોલ ડેસ બરાબર સેપરેટ એ ને પણ ડેશ લાગશે અને યોગ નું બની જશે છેદ અને બી ને પણ ડેશ લાગશે એ જ રીતે છેદ માટે લખી તો એ છેદ બી નો હોલ ડેશ બરાબર એ ને ડેશ લાગશે છેદ થઈ જશે યોગ અને બી ને થઈ જશે બી ડેશ ઓકે તો આ થયું આપણું ધ વર્ગોનો નિયમ હવે થર્ડ જે છે તમારું એ છે એ ડેશ નો હોલ ડેશ શું આપણું છે એ ડેશ નો હોલ ડેશ તો એ ડેશ એટલે તમારું શું છે આ તો 11 સાયન્સ ના બોયઝ બરાબર હવે આનો ડેશ શોધો એ ડેશ નો ડેશ આ એ ડેશ નો પાછો હોલ ડેશ શોધો બરાબર બરાબર શું થશે એ ડેશ નો હોલ ડેશ બરાબર u માઈનસ એ ડેશ બરાબર તો u માં તો શું છે 11 સાયન્સ ના તમામ સ્ટુડન્ટ્સ નો ગણ છે અને એ ડેશ તમારું શું છે કે બોયઝ નો ગણ છે તો બાકી શું બચ્યું આપણું તો ગર્લ્સ બાકી રહેવાની એટલે u માઈનસ એ ડેશ બરાબર શું આવશે 11 સાયન્સ ના તમામ સ્ટુડન્ટ્સ નો ગર્લ્સ નો ગણ તો ગર્લ્સ કઈ છે તો એના અંદર સમાવેશ થયેલો છે એટલે એ ડેશ નો હોલ ડેશ બરાબર તમારું શું થઈ જવાનું એ જ થઈ જશે ક્લિયર થયું એ ડેશ આપણું શું છે એ આપણું યુ શું છે તો 11 સાઇઝ ના બધા છોકરાઓનો ગણ છે કે જેમાં છોકરાઓ અને છોકરીઓ બધાનો સમાવેશ થયેલો છે એ આપણે શું કીધું કે તમામ ગર્લ્સ છે તો એ ડેશ શું મળ્યું તમામ બોયઝ આવ્યા બરાબર તો હવે યુ માંથી બધા છોકરાઓ માંથી આપણે બોયઝ વાત કરીશું તો શું મળશે ગર્લ્સ મળશે તો આ એડેસ નો હોલ્ડેસ બરાબર શું મળે છે એ અને ગર્લ્સ નો સેટ તો કયો છે એ છે એટલે એડેસ નો હોલ્ડેસ બરાબર એ મળે ઓકે એ જ રીતે તમારો ફોર્થ જોઈ લઈએ યુ નો ડેસ યુ ડેસ બરાબર શું થાય યુ ડેસ ઇઝ ઇક્વલ ટુ યુ એટલે શું થવાનું તમારું સાર્વત્રિક ગણ બરાબર એટલે જેની અંદર બધા જ એલિમેન્ટ સમાવેશ થયેલો હોય બરાબર તો યુ ડેસ એટલે તમારું શું થઈ જવાનું યુ માં નહીં આવેલા હોય એવા ઘટકો હોય કે તમારો 5 થઈ જશે અને 5 ડેસ એટલે શું થશે ખાલી ગણનો ડેસ એટલે શું થવાનું યુ થઈ જશે ઓકે આ તમારું શું થયું યુ ડેસ એટલે શું થવાનું યુ એટલે તમારો સાર્વત્રિક ગણ છે બરાબર તો સાર્વત્રિક ગણમાં ન આવેલા હોય એવા ઘટકો એટલે શું આવવાનું તમારું ઓબ્વિયસલી ખાલી ગણ આવવાનું બરાબર હવે આ શું થઈ ગયું આપણું ફાઈવ નો ડેશ આ ધારો કે આ બંને બાજુ આપણે ડેશ લગાડી તો બીજી રીતે જોઈએ તો આ યુ નો ડેશ નો હોલ ડેશ બરાબર ફાઈવ નો પણ ડેશ થવાનો બરાબર પણ આ તમારો યુ યુ છે એનો ડેશ છે એનો ડેશ છે બરાબર તો આપણે એ ડેશ નો હોલ ડેશ બરાબર તો શું જોયું એ જોયું તો યુ ડેશ નો હોલ ડેશ બરાબર તો યુ થઈ જવાનું તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ફાઈવ નો ડેશ એટલે ખાલી ગણ નો ડેશ બરાબર શું આવી જાય છે યુ ઓકે તો આ થયા તમારા પૂરકણના ગુણધર્મો ફર્સ્ટ કયો હતો પૂરકણનો નિયમ એ યોગ એ ડેસ બરાબર શું આવી જાય યુ એટલે સેટ એ લો અને એનો પૂરક ગણ લો એનો યોગ ગણ કરો એટલે શું આવી જાય યુ અને તમે સેટ એ લો અને એનો પૂરક ગણ લો અને એ બેનો તમે છેદ શોધશો તો શું થવાનું ફાઈવ ઓબ્વિયસલી એ સેટ આખો અલગ છે અને એ ડેસ તો શું છે કે જે એમાં એલિમેન્ટ આવેલા જ નથી એવા ગણ છે એવા ઘટકો છે બરાબર એટલે એનું શું થઈ જશે ફાઈવ હવે સેકન્ડ છે દ વર્ગોનો નિયમ એ છે બી નો હોલ ડેસ બરાબર શું થાય એ યોગ બી નો હોલ ડેસ બરાબર શું થાય છે એ અને બી ને સેપરેટ ડેસ લાવે છે અને જ્યાં યોગ હોય તો શું થઈ જાય છે છે પછી છે એ ડેસ નો હોલ ડેસ બરાબર એ થાય ફોર્થ યુ ડેસ હોય તો એના બરાબર શું થઈ જાય છે ફાઈવ અને ફાઈવ ડેસ હોય તો બરાબર શું થઈ જાય છે યુ લખી લો આ એક્સરસાઇઝ 1.5 એનો ક્વેશ્ચન 1 છે યુ બરાબર 1 2 3 4 5 6 7 8 9 એ બરાબર 1 2 3 4 આપ્યું છે અને બી બરાબર 2 4 6 8 સી ઇઝ ઇક્વલ ટુ 3 4 5 6 નીચેના ગણ શોધો એવું આપ્યું છે
तो फर्स्ट क्या पूछे तुमने एडेस, तो एडेस बराबर तो उसको रखा है यू माइनस ए, એટલે કે યુમાં હોય પરંતુ એમાં ન હોય એવા ઘટકો લખવાના છે. તો યુ બરાબર શું છે આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 માઇનસ એના ઘટકો બાદ કરીએ તો 1 2 3 4. હવે યુમાં હોય પરંતુ એમાં ન હોય એવા લેવાના છે. તો 1 તો યુમાં પણ છે અને એમાં પણ છે, 2 પણ છે, 3 પણ છે અને 4 પણ છે. તો બાકી શું બચ્યું? 5 6 7 8 9 माइनस बी के 2 4 6 8 2 4 6 8 2 बने 4 6 8. તો એના સિવાયના ઘટકો લેવાના, તો કયા આવશે? 1 3 5 7 9 આ નંબર શું થઈ ગયો? ઇડેસ, કે જે યુમાં છે પરંતુ બી ની અંદર નથી. હવે એ યોગ સી નો ફોલ્ડેસ, તો ફર્સ્ટ આપણે એના માટે શું શોધવું પડશે? એ યોગ સી શોધવું પડશે. તો ફર્સ્ટ આપણે એ યોગ સી શોધીએ. તો એ તમારા શું છે? 1 2 3 4 અને સી શું છે એ લખી દઈએ. તો 1 2 3 4 યોગ સી કેટલા છે? તો 3 4 5 6 આ બંનેનો યોગ કરવાનો, તો શું આવશે તમારું? 1 2 ઓકે, 3 બંનેમાં છે એટલે જોખત લખીશું, 4 બંનેમાં છે એટલે જોખત લખીશું, 5 6 ઓકે. આ તમારું બી એ યોગ સી. હવે એ યોગ સી નો ફોલ્ડર શોધવું હોય તો યુ માંથી આપણે એ યોગ સી બાદ કરવાનો, બરાબર? તો યુ તમારો શું છે? યુ આપણી પાસે આ છે 1 2 3 4 5 6 7 8 9. હવે એમાંથી આપણે એ માઇનસ એ યોગ સી બાદ કરીશું તો 1 2 3 4 5 6 એ તો આપણું નીકળી ગયું, અહીંયા સુધીનું તમારું કેન્સલ થઈ ગયું. તો બાકી શું બચ્યું? 7 8 9 તમારું સુધી શું થઈ ગયું? એ યોગ સી નો. હવે સેમ વસ્તુ એ યોગ બી માટે, એ યોગ બી, એ યોગ બી એ આ બી છે એ યોગ લખીએ તો 1 2 બંને વાર રિપીટ થાય છે, તો જો લખીશું 3 4 6 8. હવે એ યોગ બી નો હોલ્ડર શોધો છે, એટલે યુ એ યોગ બી નો હોલ્ડર બરાબર યુ માઇનસ એ યોગ બી. તો તમારું યુ છે 1 થી લઈને 9 સુધી, અને તમારું એ યોગ બી શું મળ્યું? તો 1 2 3 4 5 નથી મળ્યું એટલે 5 6 આવી ગયું, 7 નથી મળ્યું 7 8 આવી ગયું, બાકી શું બચ્યું? 9 બરાબર. એ ડેશ ના હોલ્ડર્સ, તો ફર્સ્ટ આપણે એ ડેશ શોધીએ. તો એ આપણી પાસે શું છે? 1 2 3 4. તો એના સિવાયના એ ડેશ બરાબર શું લખાય? યુ માઇનસ એ. તો એના સિવાયના ઘટકો શું આવવાના? 1 2 3 4 તો આવી ગયા, એટલે તમારું આવશે 5 6 7 8 9. હવે એ ડેશ નો હોલ્ડર્સ બરાબર, એટલે શું થઈ જવાનું તમારું? તો યુ માઇનસ એ ડેસ, તો આ તમારું એ ડેસ છે અને આ તમારું યુ છે. 1 2 3 4 અપ ટુ 9 સુધી, 1 2 અપ ક્યાં સુધી છે? 9 સુધી છે તમારું યુ, અને આ તમારું શું મળ્યું? એ ડેસ. તો 5 6 7 8 9. તો આમાંથી 5 6 7 8 9 બાદ કરીશું, શું મળવાનું બાકી પછી આપણે? 1 2 3 4 એ તમારું શું આવી ગયું? એ ડેસ નો ફોર ડેસ બરાબર. એ ડેસ નો હોલ્ડર્સ બરાબર તો શું થાય? એ જ થાય. એ તમારો 1 2 3 4 છે, તો તમારો 1 2 3 4 આવી ગયો ઇઝ ઇક્વલ ટુ એ. હવે બી માઇનસ સી, તો બી ના એલિમેન્ટ કયા છે? 2 4 6 8 માઇનસ સી કેટલા છે? તો 3 4 5 6. હવે બી માંથી સી બાદ કરવાનું બરાબર, તો જે તમારા વ્યાખ્યા સ્વરૂપે સોરી બીમાં હોય પરંતુ સીમાં ના હોય એવા, તો 4 તો બંનેમાં છે, બીમાં પણ છે, સીમાં પણ છે, ઓકે, 6 પણ બંનેમાં છે. તો સીમાં બીમાં હોય પરંતુ સીમાં ના હોય એવા એલિમેન્ટ, તો બી ના અંદર 2 અને 8 છે જે આની અંદર નથી આવેલા, આ તમારું શું થઈ જવાનું? 2 8 બરાબર. હવે બી માઇનસ સી નો આપણે હોલ્ડર્સ શોધવાનો છે, તો બી માઇનસ સી નો હોલ્ડર્સ બરાબર યુ માઇનસ બી માઇનસ સી. તો યુ માંથી બાદ કરવાના 2 8 ને, તો 2 8 સિવાય જેટલા પણ એલિમેન્ટ છે લખી દેવાના. તો શું બાકી રહેશે?
1, 3, 4, 5, 6, 7, 8, बात करवानो, स्वामी जवानो, 9, आता हमारा क्वेश्चन नंबर 1, लकी लो,